પહેલાથી જ કહેવત છે કે આપણા ગુજરાતીઓ વ્યાપાર કરવા માટે કંઈક અલગ નુસખો ગોતી જ કાઢતા હોય છે, ભલે ને પછી તે વ્યાપાર બીજા ઘણા બધા લોકો દ્વારા જ કેમ ના કરવામાં આવતો હોય। ચૌહાણ મનોજ દીપકભાઈ પણ આવા જ એક વ્યક્તિ છે। તેઓ સુરતમાં રહે છે અને તેમણે એક અલગ જ રીતે પોતાના વ્યાપારની શરૂઆત કરી છે। તેઓને ઘણીવાર મોડી રાત્રિ સુધી કામ કરવું પડતું હતું અને તે દરમિયાન તે અને તેમના મિત્રો એક વાક્ય વારંવાર બોલતા હતા કે ચલ બાઇક નીકાળ, ચા પીવા જઈએ। આ જ વાક્યના કારણે એક દિવસ મનોજને વિચાર આવ્યો કે કેમ ના તે જ એક એવો ધંધો શરૂ કરે, અને આમ તે વિચારે જન્મ આપ્યો ચાઈ બાઇકને। ત્યાર પછી મનોજે પૈસાનું રોકાણ કરી એક એવી બાઇક બનાવવાની શરૂઆત વર્ષ 2016માં કરી કે જેની મદદથી ચા અને પીણા સાથે નાસ્તાને પણ સર્વ કરી શકાય। આ માટે તેમણે શરૂઆતમાં એક મોડલ પણ બનાવ્યું, પણ તે યોગ્ય રીતે ના બનતા મનોજને રૂપિયા 4 લાખનું નુકસાન પણ આવ્યું। છતાં હિંમત હાર્યા વગર મનોજે એ કામ ફરી શરૂ કર્યું અને 2019માં ચાઈ બાઇક તૈયાર કરી દીધું। ચાઈ બાઇક તો તૈયાર થઈ ગયું, પણ 2020માં કોરોનાના કારણે તેમણે આ બાઇકનો ઉપયોગ કરવાનો ચાન્સ ન મળ્યો, તેથી તેમણે તેના વિકલ્પ તરીકે મિસ્ટર ચાઈ બાઇક કેફેની શરૂઆત કરી। કોરોનાની પ્રથમ લહેરની અસર ઓછી થતાં જ મનોજે પોતાનું આ ચાઈ બાઇક લોન્ચ કર્યું, જે જોત જોતામાં તો ખૂબ જ પ્રસિદ્ધ થઈ ગયું। આજે મનોજના આ ચાઈ બાઇકની તથા કેફેની શરૂઆતને 2 વર્ષ ઉપર થઈ ગયું છે। ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા મનોજ કહે છે કે વ્યાપારની શરૂઆત પછી જે પણ નફો થયો છે તે ફરી આ વ્યાપારને જ વધારે વ્યવસ્થિત રીતે આગળ લઈ જવા માટે ખર્ચવામાં આવ્યો છે, અને આમ કરતા કરતા મનોજ હવે પોતાના આ વ્યાપારને એક ફ્રેન્ચાઇઝી મોડલ તરીકે વિકસાવી સમગ્ર ભારતમાં લોન્ચ કરવા માંગે છે।